AIT MANIYA! Let me hang it. Stop for oh, oh, Yes, ready, i ready, ready, ready. Okay, good evening, good evening, good evening. હમ ઓકે યસ ના હજી તો ભાઈ લેકચર પૂરો નથી થયો લેક્ચર પૂરો ન થયો ત્યાં સુધી અમને જમવા ન મળે હા જ્યાં સુધી ટોટલ લેક્ચર પૂરા ન કરો ત્યાં સુધી જમવાનું જવા જ નથી મળતું હમ ચાલો સ્ટાર્ટ કરીએ ગઈકાલે આપણે પ્રસાર માનમાં જોઈ ગયા તા વિચલન અને પ્રમાણિત વિચલન સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન ગઈ કાલે આ બે ટોપિક ઉપર આપણે વાત કરી હતી બરોબર યાદ છે ને હમ આજે આગળ વધીએ હમ મિશ્ર પ્રમાણિત વિચલન પણ જોવાનું છે ચલનાંક ના સૂત્ર પણ જોવાના છે મિશ્ર પ્રમાણિત વિચલનના સૂત્ર અને બંનેના શું જોવાના છે દાખલા તો લેટ સ્ટાર્ટ ચલનાંક કોને કહેવાય તો ચલનાંકે મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે ચલનાં કે મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે એટલે ચલનાં કે મધ્યકની સાપેક્ષ માપ છે પણ સેમાં દર્શાવે છે ટકાવારીમાં સેમાં દર્શાવે છે ટકાવારીમાં ઓકે તો જોઈએ આગળ પ્રમાણિત વિચલાંકને સો વડે ગુણવાથી ચલનાંક મળે તો ચલનાંકના સૂત્ર ની વાત કરીએ ચલનાંક બરાબર એસ ના છેદ માં એક્સ બાર ગુણ્યા સો શું આવશે ડિટ અહિયાં સુધી યસ તો વાત કરીએ આગળ પાંચ ઘરના ભાડા અનુક્રમે આપ્યા હોય અને એનો આપણે ચલનાંક મેળવવો હોય जो अह लखाड़ रूपया बसो पचास त्रो वीस त्रो त्रीस बसो सीतेर त्रो त्रीस करोज इन टोटल केलू थे टोटल पंदर ओके डन डन

છપ્પનસો ભાગ્યા પાંચ છપ્પનસો ભાગ્યા પાંચ કરોડ એટલે કેટલા થશે અને અગિયારસો વીસ નું આપણે પ્રમાણિત વિચલન કરીએ કેટલા આવશે અગિયારસો વીસ નું પ્રમાણિત વિચલન તેત્રીસ પોઈન્ટ સુડતાલીસ અથવા છેતાલીસ રૂપિયા તો એક્સ બાર મળી ગયો એસ મળી ગયો ચલનાંક નું સૂત્ર મૂક્યા ચલનાંક એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા સો ના છેદ માં ત્રણસો ગુણ્યાસો કેટલા ટકા થશે કેમેરો હલી ગયો મને લાગ્યું ઓકે સોળ ટકા ચલનાંક છે ને આસાન ચલનાંક આ પંદર પંદર બી ચાલે પંદર આવશે બહુ આસાન છે બહુ આસાન છે હમ યસ આગળ જોઈએ ચાલો બે વ્યક્તિના ગુણ આપ્યા છે અલ્પેશ અને અલ્પા અને કલ્પેશના યસ આ સોળ પંદર એમાં કઈ ટેન્શન નથી લેવાનું આ બે વ્યક્તિના ગુણ પરથી કોના ગુણ વધુ સુસંગત છે નક્કી કરવાનું છે તો આપણે પહેલા લખીએ અલ્પા અને કલ્પેશ બંનેની ગણતરી કરવી હોય અલ્પા નું લખીએ અહીંયા ગુણ અલ્પાના ગુણ વિશે વાત કરીએ તો સત્તર ચાલીસ બાર છ અઠ્યાવીસ સત્તર ચાલીસ બાર છ અઠ્યાવીસ ઓકે ટોટલ કરી દઈએ આપલું થશે ટોટલ સર ચોટે છે વચ્ચે વચ્ચે જયારે તમે મૂવ થાવ છો ના એટલો બધો ઇશ્યુ નથી ભાઈ ડોન્ટ હમ કેલા થાય છે એકસો ને ત્રણ તો આપણે ભાગ્યા પાંચ એટલે વીસ પોઈન્ટ છ ગુણ એક્સ બાર કેટલો મેળો વીસ પોઈન્ટ ને છ ગુણ હવે એને આ એક્સ લીધું છે આ શું લીધું છે એક્સ ઓકે હવે આપણે લઈ લઈએ સ્ક્ર તો બસો નેવ્યાસી નો વર્ગ સોળસો બાર નો વર્ગ બસો તો એકસો ચુમ્માલીસ નો વર્ગ છત્રીસ વર્ગ કેટલા થશે અઠ્યાવીસ નો વર્ગ અઠ્યાવીસ નો વર્ગ સાતસો ચોર્યાસી કર્યો ટોટલ ટોટલ કરો

तो हम माइनस कर एक सौ छवि एक सौ छेतालीस तो एस इज इक्वल टू बार पॉइंट जीरो नौ बार पॉइंट जीरो नौ शू आ गुण

કેટલા લોકો હાજર છે ગુણ ને શું લઈશું એક્સ વીસ સત્તર ચોવીસ સોળ વીસ સત્તર ચોવીસ સોળ ત્રીસ

માઇનસ એક્સ બાર ઓલ સ્ક્ર ચોવીસો એકવીસ ડિવાઈડ બાય કેટલા આવશે ચોવીસો એકવીસ ડિવાઈડ બાય કેટલા આવશે માઇનસ એકવીસ પોઈન્ટ ચાર નો વર્ગ કરોજીન ચારસો ચોર્યાસી પોઈન્ટ બે માઇનસ ચારસો સત્તાવન પોઈન્ટ

એકવીસ પોઈન્ટ ચાર ગુણ્યા સો ચલના ટકા તો જો પ્રશ્ન જે પૂછ્યો હોય ને એની મુજબ આન્સર અપાય પ્રશ્ન જે પૂછ્યો હોય એના મુજબ આન્સર અપાય પ્રશ્ન શું પૂછ્યો તો કોનો દેખાવ વધુ સુસંગત છે તો જેનો ચલના કોછો એનો દેખાવ વધુ સુસંગત કેવાય તો કલ્પેશ નો ઓછો છે તેથી તેનો દેખાવ વધુ સુસંગત છે જેમ વાળો નથી પ્રમાણ પૂછ્યો આપણને સુસંગત દેખાવ પૂછ્યો છે અને સુસંગત એટલે જેનો ચલનાંક સૌથી ઓછો એનો દેખાવ કેવો ગણે છે વધુ સુસંગ ડન નેક્સ્ટ જો બે સમૂહના મૂલ્ય આપ્યા છે મિત્રો મારે અહીંયા એક ઓકે 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 એક સ્લાઇડની ની જરૂર હતી એટલે મેં આ કરી નાખ્યું છે ઓકે તો પેલા લખીએ ચલ મૂલ્ય હમ હું લખી નાખું સમૂહ એ બે સમૂહ છે એટલે સમૂહ એ થોડોક દૂર લખીશ સમૂહ બી मूल्य એ

एकतालीस बार हजार त्र नहीं बार सो त्रीस बार सो त्रीस गुणिया बेतालीस पात्र गुणिया बेतालीस हाँ भले कोल पहला पीस गुणिया बेतालीस करो चौद सीते पचास गुणिया देतालीस एक पचास चुम्मास गुणिया वीस आठ सौ एसी पिस्तालीस गुणिया दस चार सौ पचास करो टोटल टो। अनु टोटल एक सौ करो टोटल छ हजार सात सौ तो पंदर गुणिया सोल सो पंदर गुणिया सोलसो के चौबीस हजार सोल सौ सो एक गुणिया तीस सोल सौ एक गुणिया त्रीस पचास चार सौ त्रीस पांच गुणिया सात सत्तर चौसठ पत्र गुणिया सत्तर चौसठ एकसठ सात सौ चालीस पचास गुणिया अठार ओगन पचास बाणु चार सौ पचास आठ सौ वीस गुणिया छत्स अड़तीस सात सौ वीस बहुत समय नहीं लेता हजी एक टॉपिक बाकी है સો પચાસ કરી દો ટોટલ ચાલીસ હાલો એક ચલના ગુણ મેળવું એક તમારા પર છોડું છું આ એક ચલના ગુણ મેળવી સમૂહ બી નો હું તમારા પર છોડીશ ઓકે હા તો સ્ટાર્ટ કરીએ સમૂહ એ

કરો ભાગાકાર ઓ સત્તરસો નવ્વાણું માઇનસ સત્તરસો છન્નું પોઈન્ટ જીરો છ તો એસ ઇઝ ઇક્વલ ટુ વર્ગ મૂળમાં બે પોઈન્ટ ચોરાણું અને બે પોઈન્ટ ચોરાણું નું વર્ગમૂળ કરી

પ્રસાર કોનો વધુ છે તો પ્રસાર કોનો વધુ હોય જેનો ચલનાંક વધારે એનો પ્રસાર વધારે જેનો ચલનાંક ઓછો એનો પ્રસાર ઓછો ઓકેસ ડન જય આગળ મિશ્ર પ્રમાણિત વિચારની એક જ સૂત્ર એસ સી વર્ગ મૂળમાં એન વન એસ વન સ્કવેર ડી વન સ્ક્વેર

અવલોકનની સંખ્યા સમૂહ આપણે તો વિચરણ લેવાનું છે આપવું ભલે પ્રમાણિત વિચલન હોય આપણે લેવાનું છે વિચરણ એટલે વર્ગ કર્યું द्वितीय समूह नक्स बार वन मैनस एक्स बार सी डी टू एक्स बार टू माइनस एक्स बार सी डन कंप्लीट ओके

અહીંયા હું લખી નાખું સમૂહ બાર છે અઢારસો ભાગ્યા એકસો વીસ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે પંદર

સમૂહ બે માં સમૂહ બી માં એક્સ બાર ઇઝ ટુ શું આવશે તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીગમાં એક્સ ના છેદમાં એન સોળસો ભાગ્યા એસી

બે પોઈન્ટ ચોવીસ હતા પણ એનો વર્ગ કરો એટલે પાંચ થઈ જશે એસ વન સ્ક્વેર પાંચ એસ ટુ સ્કવેર આઠ ડી વન સ્ક્વેર માઇનસ બે નો વર્ગ ચાર ડી ટુ સ્કવેર

ચાલો બીજા પ્રશ્નમાં બે પેઢીઓની માહિતીનો ઉપયોગ કરી અને સાપેક્ષ ચલન એટલે ચલનાક મેળવવા પડશે અને ત્રીજામાં મિશ્ર મધ્યક એટલે એક્સ બાર સી અને મિશ્ર પ્રમાણિત વિચલન એટલે એસસી बने तो हाल जो आगे तो पहलू एन वन वीस एन टू त्रीस एक्स बार वन बसो पचास

વેતન ચૂકવે છે ઇઝીલી તમે આન્સર આપી શકો પેઢી બી વધુ વેતન ચૂકવે છે પેઢી બી વધુ વેતન ચૂકવે નેક્સ્ટ પ્રશ્ન મેળવવાનો છે તો પેઢી એક્સ વન દસ પેઢી બી એક્સ બાર ટુ ત્રણસો સોરી ચારસો અને બાર ચારસો અને બાર એસ ટુ બાર તો ચલનાંક એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા સો એસ ના છેદ એક્સ બાર ગુણ્યા સો

તો આપણને બીજા પ્રશ્નનો આન્સર પણ મળશે જો બીજો પ્રશ્ન શું પેઢી કઈ પેઢીના વ્યક્તિગત સાપેક્ષ ચલન વધુ છે તો પેઢી એના વ્યક્તિગત વેતનમાં સાપેક્ષ ચલન હવે મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિક વિચલન મેળવવાનું કયું છે એન વન ચાલીસ સોરી વીસ એન વન વીસ એક્સ બાર વન બસો પચાસ એસ વન દસ એન ટુ ત્રીસ એક્સ બાર ટુ ચારસો એસ ટુ બાર

હજાર ભાગ્યા પચાસ ત્રણસો ચાલીસ રૂપિયા એકમ લાગશે ત્રણસો ચાલીસ રૂપિયા ડી વન લઈએ એક્સ બાર વન માઇનસ એક્સ બાર સી બસો પચાસ માઇનસ ત્રણસો ચાલીસ તો ડી વન માઇનસ નેવું स्वेर एक सौ डी टू लक्षन एक्स बारी चारो चालीसू तो डी टू स्क्वे छत्रीसो एस वन स्क्वेर दस नो वर्ग सो एस टू स्क्वेर बार नो वर्ग एक सौ चौ तो एस सी इक्वल टू वर्ग मूल वन एस वन स्वेर डी वन बाय बन वन प्लस एन टू तो वीस एस वन स्क्वेर सो वत्ता एक सौ

એક લાખ ચોસઠ હજાર અને એક બાર ત્રણસો વીસ એક લાખ ચોસઠ હજાર એક બાર ત્રણસો પચાસ કરો ટોટલ ટોટલ કરો ટોટલ 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 આન્સર નહીં ભાઈ ટોટલ જોઈએ ટોટલ પેલા ટોટલ તો કરો બે રકમ છે એનું ટોટલ તમે મને આપ્યું નથી બસો છોતેર ત્રણસો વીસ ભાગ્યા પચાસ કરો ભાગાકાર કરો ભાગાકાર પંચાવન છવીસ વર્ગમૂળ કરીએ તો એત્રીસ ટકા આ મિશ્ર પ્રમાણિત વિચલન છે એટલે એને રૂપિયામાં દર્શાવી શકાય યસ રૂપિયામાં દર્શાવી શકાય ઓકે ધન કમ્પ્લીટ ચાલો તો ત્રણ પ્રશ્ન હોમવર્ક માં આવતા લેક્ચર માં આપણે ચેપ્ટર પાંચ આવતીકાલે બપોરે સવા પાંચ વાગ્યે ચેપ્ટર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા થી શરૂઆત કરશું હા આવૃત્તિ વિતરણની વિષમતા ચેપ્ટર નંબર પાંચ યસ આવતીકાલે આપણે સવા પાંચ વાગે શરૂઆત કરીશું ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ બારમાં જેણે હજી એડમિશન લીધું એ બધા જ ફટાફટ એડમિશન લઈ